વાળા બધાએ ખૂબ સુંદર મજાનું દિલથી કામ કર્યું છે. મારા સૌ યુવાન મિત્રો, કોઈનું નામ ન બોલ્યું હોય સૌ મારા દિલમાં છું. બધા નામ ન બોલી શકું, પણ હું કેમ બોલું? મારી બહેનોએ પણ એટલા જ આગ્રહ કર્યા છે, સાથે ભાઈઓની સાથે. મારા તારા બેન, અમારા ધર્મ પત્ની બધા કે આ બોલો 10 રૂપિયાના ઘેરથી એવું બોલો હોય તો ભૂલ પાછા. તો હું હવે કૃષ્ણા બોલી જઉં ભાઈ કેડી અમારા, પછી રમેશભાઈના અમારા અલકા બેન, અમારા વિજય વિક્રમભાઈના હસુમતી બેન, નારણભાઈના મંજુલા બેન, ગોવિંદભાઈના ગીતા બેન, ગોર્ધનભાઈના અમારા તારા બેન, પછી ઘણાનું નામ દઉં, બધી ઘણી બહેનો છે, ભલે કોકિલા બેન ના આવ્યા હોય છે, મારા મહેન્દ્રભાઈના ઘેરથી એ પણ હતા, મધુબેન હતા, મારી ઘણી બહેનો હતી. તો બધાના તો નામ નહીં બોલું, પણ મારા દિલમાં છું. આપ સૌનો હું સમાજ વતીથી આજે 33મા દિવસે પૂર્ણાહુતિ નિમિત્તે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ 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 આભાર માનું છું, ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું, અને સૌને ધન્યવાદ પાઠવું છું, સૌને ધન્યવાદ પાઠવું છું. એટલું નહીં, માં આજે સરસ જગ્યાએ આપ આવ્યા છો, મારી ઈચ્છા પૂરી કરી. માં મેં ગોર્ધનભાઈને આજ તો એમ કહી દીધું તો, અને તારો તમે ખોલાયો છે માં, મારા તારા બેને અને ગોર્ધનભાઈના મગજના વિચારો આજે બદલી દીધા છે, આ પરિવારના વિચારો આજે બદલાઈ ગયા. ગોર્ધનભાઈને આજ મેં બપોરે એમ કહ્યું હતું કે માં આજે મને હું હજુ અઠવાડિયું રાખવાનો હતો રથ, પણ આજે મને પ્રેરણા થઈ કે હવે રથ અત્યારે થઈ જાઓ, મને અહીંયા આવ્યા બેના થઈ છે કે મારે હવે જવું નથી, કે ભાઈ ના પાડી મળી, અને મેં ઓર્ડર પણ કરી દીધો છે. પણ ગોર્ધનભાઈ ને મારી પ્રેરણા થઈ, ગોર્ધનભાઈ કે આ કાલ સવારે રાખજો, બદલાય બદલાય થતું હતું, ગઈકાલે હતું એ બદલાઈ ગયું, આજે બદલાઈ ગયું, આવતીકાલે થયું, પણ માએ છેલ્લે કૃપા કરી નાખી કે ગોર્ધનભાઈ તારા બે વિચાર કરશો ને આખા પરિવારને લઈ